કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું બાબુ પટેલ એજ્યુ સફર ની યુટ્યુબ ચેનલ ની અંદર આપ સર્વને ફરી એકવાર આવકારું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 8 યામ ભૂમિતિ. મિત્રો, પ્રકરણ 8 યામ ભૂમિતિ ના 25 એમસીક્યુ નું સોલ્યુશન આપણે વિડિયો સ્વરૂપે જોવાના છીએ. એમસીક્યુ નું સોલ્યુશન જોઈએ એના પહેલા મિત્રો, આપે હજી પણ જો એજ્યુ સફર ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો વિડીયોની નીચેના ભાગની અંદર લાલ બોક્સની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે એના ઉપર આપ ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી એની બાજુની અંદર આમ ઘંટ જેવો એક સિમ્બોલ બતાવે છે, એના ઉપર ફરી પાછી ક્લિક કરશો અને પોપઅપ બોક્સની અંદર અહીંયા આગળ જે ટિક માર્ક છે એના ઉપર તમે ટિક કરી દેશો તો જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર એનું નોટિફિકેશન આવશે અને આપના મેલ આઈડીમાં આ વિડીયોની આપને જાણ થશે. જો એ 1-2 અને બી 3-2 આપેલા બિંદુઓ હોય તો ખાલી જગ્યા એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. મિત્રો, આ એક રેખાખંડ છે, અહીંયા એ એના બિંદુઓ છે 1-2, બી 3-2 એનું મધ્ય બિંદુ છે આપણે ધારી લઈએ એમ, તો એના યામ છે એક્સ વાય. હવે મિત્રો, મધ્યબિંદુના યામ આપણે મધ્યબિંદુના યામનું સૂત્ર છે x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2. અહીંયા x1 ની કિંમત છે 1, x2 ની કિંમત છે 3 ભાગ્યા 2, y1 ની કિંમત છે 2, y2 ની કિંમત છે -2 ભાગ્યા 2. સદરૂપ આપી દઈએ 4 ભાગ્યા 2, 2-2 એટલે 0 ભાગ્યા 2. જવાબ લખી દઈએ, 4 ને 2 વડે ભાગીએ તો 2 અને 0 ને 2 વડે ભાગીએ એટલે 0, તો જવાબ મળે છે 2-0. તો જવાબ આવે છે P. ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંતબિંદુ એ 3-2 છે તો વ્યાસના બીજા અંતબિંદુના યામ ખાલી જગ્યા છે. આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ એક વ્યાસ છે, અહીંયા એ એના યામ લખી દઈએ 3-2, કેન્દ્ર છે એનું ઉદ્ગમ બિંદુ છે તો એના યામ હોય 0-0. હવે આપણે અહીંયા બીજું બિંદુ છે બી, બીના યામ લખવા હોય તો અહીંયા જે પહેલા એના યામ હોય એ જ લખી દેવાના, બેઠે બેઠા લખી દઈએ. હું તમને શોર્ટ ટેકનિક આપું છું, પહેલાં લખી દઉં. હવે અહીંયા જે લખેલા હોય એ જ અહીંયા લખી દઈએ. હવે શું કરીએ, અહીંયા જ્યાં કે પ્લસ હોય તો અહીંયા નિશાની બદલી દેવાની, તો અહીંયા લખી દઈએ માઇનસ, અહીંયા માઇનસ છે તો અહીંયા આવે પ્લસ, તો જવાબ મળી ગયો -3 અને 2. તો જવાબ આવે છે એ -3 અને 2. ગણતરી કર્યા વગર આપણે આ રીતે જવાબનો મેળવી શકીએ. એ એક્સ વાય નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. મિત્રો, અહીંયા આગળ એ છે એક્સ વાય, અહીંયા ઉદ્ગમ બિંદુ છે 0-0. તો આપણે બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો સૂત્ર છે ઓ એનો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અહીંયા x1 તરીકે 0 છે, x2 તરીકે x છે, y1 તરીકે 0 છે, y2 તરીકે y છે. સાદરૂપ આપી દઈએ -x નો વર્ગ વત્તા -y નો વર્ગ. અહીંયા વર્ગ કરી દઈએ -x નો વર્ગ એટલે થઈ જાય x નો વર્ગ વત્તા -y નો વર્ગ. તો આપણને જવાબ મળ્યો ઓ એનો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ. હવે આપણે બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે, ઓ એ અહીંયા વર્ગમૂળ લઈ લઈએ તો x નો વર્ગ વત્તા y નો વર્ગ. અહીંયા જવાબ મળે છે આપણને ડી, વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. પી -3-2 માંથી વાય અક્ષ પર દોરેલા લંબનો લંબપાત એમ છે તો એમના યામ શોધો, અને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ કહીએ. હવે પી -3-2 એ બીજા ચરણની અંદર આવશે એટલે અહીંયા આગળ સમજી લો કે આ પી બિંદુ છે. પી -3-2 હવે અહીંથી આપણે લંબ દોરવાનો છે અહીંયા આગળ એમ. તો જ્યારે વાયના ઉપર લંબ દોરવામાં આવે બિંદુમાંથી ત્યારે હંમેશા એક્સ યામની કિંમત 0 થઈ જાય અને વાયામ છે એના જેટલું એ બિંદુને અહીંયા વાય ઉપર છેદશે એટલે એ 2-0. તો અહીંયા આગળ જવાબ આવે છે બી 2-0. પી 5-1 માંથી એક્સ અક્ષ પર દોરેલા
લંબના લંબપાતના યામ ખાલી જગ્યા છે. મિત્રો આગળ દોરી દઈએ, એમને ફરી અહીંયા પણ આકૃતિ દોરી દઈએ. આ આપણો એક્સ અક્ષ, આ જે છે એ વાય અક્ષ કહીએ આપણે. પી 5-1 એ પી 5-1. હવે અહીંથી આપણે આમ લંબ દોરવાનો છે. અહીંયા સમજી લો કે લંબ છે એમ, તો એના યામ લખવા હોય તો હંમેશા અહીંયા આગળ વાય એમની કિંમત 0 થઈ જાય. કોઈ પણ લંબ દોરવામાં આવે, કોઈ પણ અક્ષ ઉપર, જે અક્ષ ઉપર લંબ દોરવામાં આવે એના સિવાયનો જે યામ હોય એની કિંમત 0 બની જાય. તો અહીંયા આગળ આવશે આ એક્સની જેટલી કિંમત હોય એટલે લખી દેવાની 5, અને વાયની કિંમત આવશે 0. તો અહીંયા લંબ પાથ દોરવામાં આવે તો એનું મૂલ્ય છે 5-0. તો જવાબ મળે છે આપણને ડી. એ 0-0, બી 3-0, સી 3-4, એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો મિત્રો અહીંયા આગળ આ જે 3 બિંદુઓ જે આપ્યા છે એના આધારે આપણે 3 અંતર શોધી મારીએ. પહેલાં લખીએ આપણે એ બીનો વર્ગ બરાબર 0-3 નો વર્ગ વત્તા 0-0 નો વર્ગ 0 અહીં થઈ જાય 9. એ બીનો વર્ગ બરાબર 9. તો બી સી નો વર્ગ, તો 3-3 નો વર્ગ વત્તા 0-4 નો વર્ગ અહીં થઈ જાય 0. 3-3 એટલે 0 નો વર્ગ વત્તા -4 નો વર્ગ બરાબર અહીંયા 0 નો વર્ગ 0 અને -4 નો વર્ગ 16. બી સી નો વર્ગ બરાબર 16, તો બી સી બરાબર 4. એ સી નો વર્ગ લઈ લઈએ, 0-3 નો વર્ગ વત્તા 0-4 નો વર્ગ -3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર 25. એ સી નો વર્ગ બરાબર 25, એ સી બરાબર 5. એ બી નો વર્ગ બરાબર 9, બી સી નો વર્ગ બરાબર 16. કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થઈ જાય તો કાટકોણ ત્રિકોણ હોય. તો અહીંયા આવશે એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ લઈ લઈએ તો આપણને મળે છે 9-16 = 25 = 80 નો વર્ગ. જો આ પ્રમાણે આપણે આ શરતનું પાલન કરતો હોય તો અહીંયા જે ત્રિકોણ છે એક ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય. અહીંયા આગળ પણ આ 3 બિંદુ આપ્યા છે, એ 1-0, બી 0-1 અને સી 1-1. અહીંયા આગળ પણ મિત્રો આપણે પહેલાં પહેલાં એ બી નો વર્ગ મેળવી લઈએ. 1-0 નો વર્ગ વત્તા 0-1 નો વર્ગ. અહીંયા આગળ થશે 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ. સાદરૂપ આપી દઈએ, 1 નો વર્ગ 1-1 નો વર્ગ 1 = 2. તો એ બી ના વર્ગ બરાબર મળી ગઈ કિંમત 2. હવે એનું વર્ગમૂળ લઈ લઈએ, એ બી બરાબર વર્ગમૂળમાં 2. બી સી નો વર્ગ બરાબર 0-1 નો વર્ગ વત્તા 1-1 અહીંયા આવે -1 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. અહીંયા 1 વત્તા 0 = 1. તો બી સી બરાબર 1. હવે લઈ લઈએ આપણે એસી નો વર્ગ બરાબર 1-1 નો વર્ગ વત્તા 1-0-1 નો વર્ગ. સદરૂપ આપીએ અહીં 0 નો 1-1 એટલે 0 0-1 એટલે -1 નો વર્ગ 0 વત્તા 1, એસી નો વર્ગ. તો અહીંયા આગળ એસી બરાબર 1. જો બે બાજુના માપ સરખા મળ્યા, જો બે બાજુના માપ સરખા મળતા હોય તો હંમેશા એ સમુદ્રી બાજુ ત્રિકોણ હોય. અહીં જવાબ આવે છે સી. એ 1-2, બી 2-3, સી 3-4 આપેલા બિંદુઓ છે. તો નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય હોય તો અહીંયા આગળ મિત્રો આપણે 3 બાજુના માપ શોધી મારીએ. પહેલા તો પહેલા મેળવી લઈએ એ બી નો વર્ગ 1-2 નો વર્ગ. આ સૂત્રમાં આમાં કિંમત મૂકીશું એના અનુસાર 2-3 નો વર્ગ = -1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ 1-1 નો વર્ગ 1 - 1 નો વર્ગ 1 = 2. એ બી નો વર્ગ બરાબર આપણને મળી ગયા 2. એ બી બરાબર મળે આપણને વર્ગમૂળમાં 2. હવે આપણે બી સી નો વર્ગ લઈ લઈએ. બી સી નો વર્ગ તો અહીંયા 2 માંથી 3 ને બાદ કરીએ વત્તા 3-4 નો વર્ગ. 2-3 એટલે -1 નો વર્ગ. અહીંયા 3-4 એટલે -1 નો વર્ગ. સાદરૂપ આપી દઈએ અહીંયા -1 નો વર્ગ 1 અહીંયા -1 નો વર્ગ 1 = 2. બી સી નો વર્ગ બરાબર 2. તો આનું વર્ગમૂળ લઈ લઈએ, બી સી બરાબર વર્ગમૂળમાં 2.
एसी नो वर्ग लई लीए एक माइनस त्रण नो वर्ग वत्ता बे माइनस चार नो वर्ग बराबर माइनस बे नो वर्ग अहीं पण माइनस बे नो वर्ग माइनस बे नो वर्ग चार माइनस बे नो वर्ग चार बराबर आठ एसी नो वर्ग हजी आने लखवू होय तो आपणे आम लखी शकीए चार गुणिया बे हवे आनो वर्गमूळ लई लीए एसी बराबर चार नो वर्गमूळ बे અને વર્ગમૂળમાં બે. હવે આપણે કોઈ પણ બે બાજુ નાની બાજુઓ જે છે એનો સરવાળો જો ત્રીજી બાજુ બરાબર થાય એટલે કે એબી વત્તા બીસી આ બંનેની કિંમત મૂકીએ વર્ગમૂળમાં બે વત્તા વર્ગમૂળમાં બે બરાબર બે વર્ગમૂળમાં બે. હવે આ જે કિંમત મળી એ એસી બરાબર છે બરાબર લખી શકીએ એસી. તો અહીંયા જવાબ મળે આપણને એબી વત્તા બીસી બરાબર એસી જવાબ મળે અહીંયા બી. એ ત્રણ માઇનસ બે બી એક માઇનસ ચાર ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ ખાલી જગ્યા છે. મિત્રો આ એક રેખાખંડ એ ત્રણ માઇનસ બે બી એક માઇનસ ચાર આ એનું મધ્ય બિંદુ આપણે એમ કહી લઈએ. તો એમના યામ આપણે સૂત્ર ખબર છે એક્સ વન વત્તા એક્સ ટુ આ એક્સ વન આ એક્સ ટુ એનો સરવાળો કરીને બે વડે ભાગીશું ત્રણ વત્તા એક ભાગ્યા બે વાય વન વત્તા વાય ટુ એટલે માઇનસ બે વત્તા માઇનસ ચાર ભાગ્યા બે અહીંયા થશે ચાર ભાગ્યા બે અને અહીંયા માઇનસ બે ને માઇનસ ચાર એટલે માઇનસ છ ભાગ્યા બે. સાદરૂપ આપીએ ચારને બે વડે ભાગી દઈએ તો બે અને અહીંયા માઇનસ ત્રણ તો જવાબ મળી ગયો બે માઇનસ ત્રણ. તો જવાબ મળે છે અહીંયા સી બે માઇનસ ત્રણ. બિંદુ માઇનસ બે માઇનસ ત્રણનું વાય અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આપણે લંબ અંતર પૂછ્યું છે એટલે થોડુંક અહીંયા સમજવું પડશે આપણે. આ આપણો વાય અક્ષ આ છે એક્સ અક્ષ આ જે માઇનસ બે માઇનસ ત્રણ તો આ બંને જે છે એ ત્રીજા ચરણની અંદર બિંદુઓ છે. અહીંથી આપણે આ લંબ દોરીએ તો અહીંયા આગળ જે જ્યારે અહીંયા વાયને છેદશે ત્યારે વાયનું મૂલ્ય તો એક્સનું મૂલ્ય ઝીરો થવાનું અને વાયનું મૂલ્ય હશે ત્રણ. તો અહીંથી આપણે આટલા ખસ્યા આટલા માપને આપણે કહીશું અહીંયા બે એકમ છે માઇનસ બે એકમ છે તો આ જે એક્સનું મૂલ્ય હોય એના જેટલું જ લઈ લેવાનું પણ એની નિશાની કેવી કરી દેવાની પ્લસ. જ્યારે લંબ અંતર પૂછ્યું હોય કોઈ પણ અક્ષ ઉપરનું ત્યારે જે અક્ષનું કીધું હોય એનાથી વિરુદ્ધ વાય વાય કીધો હોય તો આપણે એક્સની કિંમત લેવાની અને એની નિશાની અહીંયા જ્યાં માઇનસ હોય તો પ્લસ કરવાની પ્લસ હોય તો કોઈ નિશાની ચેન્જ કરવાની જરૂર નથી. તો અહીંયા જવાબ આવશે આપણને બે ડી. એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુ ને જોડતા રેખાખંડ એ બી નું એ તરફથી જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ખાલી જગ્યા છે. મિત્રો વિભાજન કરતા બિંદુનું સૂત્ર લખી દઈએ આપણે એમ એક્સ ટુ એન એક્સ વન ભાગ્યા એમ વત્તા એન અહીંયા એમ વાય ટુ વત્તા એન વાય વન ભાગ્યા એમ વત્તા એન. હવે આપણે આમાં કિંમતો મૂકવાની છે. હવે તમને ખ્યાલ જ છે કે અહીંયા આગળ એમની કિંમત છે લેબડા અને એનની કિંમત છે એક. કશું જ કરવાની એમાં આપણે કિંમતો મૂકીશું તો એમની જગ્યાએ મૂકી દઈએ લેબડા એક્સ ટુ વત્તા એનની જગ્યાએ એક મૂકી દે તો એક્સ વન ભાગ્યા લેબડા વત્તા એક લેમડા વાય ટુ વત્તા એનની કિંમત એક છે એટલે એક ગુણ્યા વાય વન એટલે વાય વન ભાગ્યા લેબડા વત્તા એક. તો અહીંયા આપણે આપણને જવાબ મળે છે બી. ચતુષ્કોણ એબીસીડી માટે નીચેના પૈકી કયો જૂથ સાચો ગણાય? જો મિત્રો ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ હોય તો સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. તો અહીંયા જવાબ આવશે એક સાથે બી. ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના બંને જે વિકર્ણો છે એ બંને વિકર્ણો એકબીજાને દુભાગે. તો અહીંયા જવાબ આવશે બે સાથે એ. હવે એ બી સીડી લંબચોરસ હોય લંબચોરસ હોય તો એના બંને વિકર્ણો સરખા હોય બંને વિકર્ણો સરખા હોય અને દુભાગે કાટખૂણે દુભાગતા દુભાગે તો અહીંયા જવાબ આવે છે ત્રણ સાથે ડી. અને ચોરસ હોય તો બંને વિકર્ણો સરખા હોય અને એકબીજાને કાટખૂણે દુભાગે એટલે ચાર સાથે આવશે સી. તો અહીંયા આગળ લખી દઈએ આપણે એક સાથે બી બે સાથે એ ત્રણ સાથે ડી અને ચાર સાથે સી આવા પ્રકારનો જવાબ હોય એવી અહીંયા જોડ છે ડી. પી એ બીનું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. મિત્રો આ પી બિંદુ એના યામ છે એ બી ઉદ્ગમ બિંદુ છે ઓ
एना याम छे 00, तो आपने एनु अंतर शोधवू छे, तो ओपी ना वर्ग नु सूत्र मूकी दिए, एक्स वन माइनस एक्स टू नो वर्ग वत्ता वाय वन माइनस वाय टू नो वर्ग। अहीं आगळ एक्स वन तरीके 0 छे અને એક્સ ટુ તરીકે છે એ, એટલે 0 માઇનસ એનો વર્ગ વત્તા વાય વન તરીકે 0 છે અને વાય ટુ તરીકે છે બી, 0 માઇનસ બી નો વર્ગ બરાબર માઇનસ એનો વર્ગ વત્તા માઇનસ બી નો વર્ગ। અહીંયા આપણે કોન્સ છોડી દઈએ તો અહીંયા આવશે એનો વર્ગ વત્તા બી નો વર્ગ, તો ઓપી નો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો ઓપી બરાબર વર્ગમૂળ નિશાની આવી જાય એનો વર્ગ વત્તા બીનો, હા તો એ જવાબ આવે છે આપણને ડી। એ માઇનસ 6-7 અને બી માઇનસ 1-5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય। મિત્રો અહીંયા આગળ બે બિંદુ આપ્યા છે, એ માઇનસ 6-7 બી માઇનસ 1-5, આપણે સૂત્ર મૂકી દઈએ એ બી નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ। એક્સ વનની કિંમત છે અહીંયા માઇનસ 6 અને એક્સ ટુની કિંમત છે માઇનસ 1, તો મૂકી દઈએ માઇનસ 6 આ સૂત્રના માઇનસ અને એ આ કિંમત માઇનસ 1 કોસ બાર વર્ગ વત્તા વાય વનની કિંમત છે 7 માઇનસ અને સૂત્રના આ માઇનસ આજે મૂક્યા એ સૂત્રના માઇનસ અને કિંમત પણ માઇનસ છે, કોન્સમાં મૂકી દઈએ કોન્સ 12 વર્ગ, સાદરૂપ આપી દઈએ માઇનસ 6 વત્તા 1નો વર્ગ વત્તા 7 વત્તા 5નો વર્ગ। અહીં માઇનસ અને અહીંયા માઇનસ, માઇનસ નિશાની દૂર થઈ જાય એટલે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય, સાદરૂપ આવશે માઇનસ 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, એ બીનો વર્ગ બરાબર 169, વર્ગમૂળ લઈ લઈએ તો એ બી બરાબર 13। તો અહીંયા આગળ બે બિંદુ વચ્ચેનું અંતર આવે છે એ 13, બિંદુઓ 2-3 અને 5 એ વચ્ચેનું અંતર 5 છે તો એ બરાબર ખાલી જગ્યા। અહીંયા આગળ બે બિંદુઓ આપેલા છે દોરી દઈએ, એને આપણે એ કહીએ, એ 2-3 અહીંયા બી કહીએ 5 એ અને બંને વચ્ચેનું અંતર છે 5, સૂત્ર મૂકી દઈએ એ બી નો વર્ગ બરાબર 2- એટલે એક્સ વન માઇનસ એક્સ ટુ 5-2 નો વર્ગ વત્તા માઇનસ 3-a નો વર્ગ। અહીંયા આપણે એ બીના વર્ગની કિંમત મૂકી દઈએ 5નો વર્ગ, અહીં થશે માઇનસ 3નો વર્ગ વત્તા અહીં થઈ જાય 3-a નો વર્ગ। હવે તમે થશે કે આનું સાદુરૂપ કેવી રીતે આ 3-a થયું, તો એનું સાદુરૂપ આપી દઈએ માઇનસ 3-a નો વર્ગ। આનું સાદુરૂપ આપવા માટે હું માઇનસને બહાર કાઢી લઉં, માઇનસ કૌંસમાં 3-a અને મોટા કૌંસની બહાર લખી દઉં વર્ગ। હવે માઇનસ 1નો વર્ગ શું થઈ જાય 1 અને 3-a એના ઉપર આવી જાય વર્ગ, એટલે આ પ્રમાણે આનું સાદુરૂપ થયું 5નો વર્ગ 25 બરાબર 9 વત્તા આનું સદરૂપ આપીએ એ વત્તા બી નો વર્ગ, એ સૂત્ર અનુસાર થશે 9 વત્તા આ બંનેનો ગુણાકાર અને 2 વડે ગુણો એટલે 6a વત્તા એ નો વર્ગ, 25 બરાબર 18 વત્તા 6a વત્તા એ નો વર્ગ। 25ને આની બરાબરની અંદર લાવી દઈએ તો અહીં થઈ જાય 0 બરાબર, આને ગોઠવી દઈએ ક્રમમાં એ નો વર્ગ વત્તા 6a વત્તા 18 અને 25ને આ બાજુ લાવ્યા તો નિશાની એની બદલાય 0 બરાબર એ નો વર્ગ વત્તા 6a માઇનસ 7, 7ના 2 એવા અવયવ પાડો જેની બાદબાકી આપણને 6 મળે, તો એના ભાગ પડે છે a વત્તા 7 અને a માઇનસ 1, તો a વત્તા 7 બરાબર 0 અથવા a માઇનસ 1 બરાબર 0, a બરાબર માઇનસ 7 અથવા એ બરાબર 1, તો 2 જવાબ મળ્યા આપણને, એક એ બરાબર માઇનસ 7 અને એ બરાબર 1, તો અહીંયા આગળ માઇનસ 7 આપ્યા નથી તો અહીંયા જવાબ આવે છે સી 1। બિંદુઓ એ -2-1 અને બી 3-6 છે, એ બીનું
ए तरफ थी बे जेम त्रण गुणोत्तर में विभाजन करता बिंदुओना याम शोधो। आ बे बिंदुओ छे ए माइनस बे माइनस ए बी त्रण माइनस छ अहीं पी बिंदु छे आपणे एना याम लखीशुं एक्स वाय। तो बे जेम त्रण गुणोत्तर में विभाजन करता होय आनु माप बे आनु माप छे त्रण। बे जेम त्रण गुणोत्तर एटले एम बराबर बे अने एन बराबर त्रण। सूत्र मूकीशुं विभाजन करता बिंदुना याम पी ना याम बराबर आमां आपणे किंमत मूकी एम नी किंमत छे बे अने एन नी किंमत छे त्रण। तो बे कौंसमां आपणे एक्स टू एक्स टू नी किंमत छे अहींया त्रण अने एन नी किंमत छे त्रण। त्रण कौंसमां एक्स वन एक्स वन नी किंमत छे माइनस बे भाग्या बे वत्ता त्रण। बे कौंसमां वाय टू नी किंमत छे माइनस छ वत्ता त्रण कौंसमां वाय वन नी किंमत छे माइनस एक भाग्या बे वत्ता त्रण कौंस करी दिए सादु रूप आपीए बे गुण्या त्रण एटले छ अहींया पण माइनस छ भाग्या पांच अहीं थी जाए माइनस बार अने माइनस त्रण भाग्या पांच। छ माइनस छ एटले जीरो भाग्या पांच माइनस बार माइनस त्रण एटले थी जाए माइनस पंदर भाग्या पांच। जीरो ने पांच वडे भागीए एटले जीरो माइनस पंदर ने पांच वडे भागीए तो माइनस त्रण। तो जवाब मळे जीरो माइनस त्रण जवाब मळे छे अहींया डी। आकृतिमां ए त्रण जीरो बी जीरो चार सी त्रण चार ए त्रिकोण एबीसीना शिरोबिंदुओ छे सीडी मध्यगा छे तो डीना याम शोधो। अहींया આગળ આપણે એ ની જરૂર છે એના યામ લખી દઈએ ત્રણ જીરો અને બીના યામ છે જીરો ચાર। હવે આપણે આ ડીના યામ શોધવાના છે તો મધ્યગા કીધી હોય તો ડી છે એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ બને તો ડીના યામ બરાબર એક્સ વન અને આપણે એક્સ વન કહીએ અને એક્સ ટુ કહીએ ત્રણ વત્તા જીરો ભાગ્યા બે અને વાય વન વત્તા વાય ટુ એટલે જીરો વત્તા ચાર ભાગ્યા બે। તો ત્રણ દ્વિતીયાંશ અને અહીંયા થશે ચાર ભાગ્યા બે બરાબર ત્રણ દ્વિતીયાંશ ચારને બે વડે ભાગી દઈએ તો જવાબ મળે બે। તો અહીં જવાબ આવે છે ડી ત્રણ દ્વિતીયાંશ બે। જો એ જીરો એ અને બી જીરો બી હોય તો આ બિંદુઓ વચ્ચેનું અંતર એ બી શોધો। મિત્રો આપણે એક આકૃતિ દોરી દઈએ આ એ જીરો એ જીરો એ છે એ પણ વાય અક્ષ ઉપરનું બિંદુ છે અને બી જીરો બી જે છે એ પણ વાય અક્ષ ઉપરનું બિંદુ છે। હવે જ્યારે બંને બિંદુઓ વાય અક્ષ ઉપર હોય ત્યારે એનો આપણે જવાબ મેળવવો હોય તો અહીંયા જુઓ બંનેમાં એક્સની કિંમત જીરો છે અને વાયની કિંમત જે છે એના અનુસાર આપણે નવમા ધોરણની અંદર જે સૂત્ર આપણે શીખ્યા હતા બે બિંદુઓ વચ્ચેનું અંતર એ બી બરાબર માનાંકમાં એ માઇનસ બી આ સૂત્ર અનુસાર અહીંયા જવાબ મળે છે આપણને બી। ઘણા વિદ્યાર્થીઓ આ જવાબ લખી શકે છે પણ આ જવાબ આવે નહીં। એ બે માઇનસ બે બી ચાર ત્રણ અને સી માઇનસ ત્રણ અગિયાર એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુ છે તેનું મધ્ય કેન્દ્ર જી છે તો જીના યામ ખાલી જગ્યા છે। મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર છે એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી ભાગ્યા ત્રણ વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રી ભાગ્યા ત્રણ। મિત્રો આમાંથી આપણે કિંમત લઈ લઈએ એક્સ વનની કિંમત છે બે એક્સ ટુની ચાર એક્સ થ્રીની માઇનસ ત્રણ તો કિંમત મૂકી દઈએ બે વત્તા ચાર વત્તા માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ। હવે વાય વનની કિંમત માઇનસ બે વાય ટુની ત્રણ અને વાય થ્રીની કિંમત છે અગિયાર તો કિંમત મૂકી દઈએ માઇનસ બે વત્તા ત્રણ વત્તા અગિયાર આખાના ભાગાકારમાં ત્રણ સાદરૂપ આપી દઈએ બે વત્તા ચાર એટલે છ માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ માઇનસ બે વત્તા ત્રણ એટલે માઇનસ એક વત્તા અગિયાર ભાગ્યા ત્રણ સાદરૂપ હજી આગળ આપીએ ત્રણ ભાગ્યા ત્રણ બાર ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક બાર ભાગ્યા ત્રણ એટલે ચાર એક અને ચાર તો અહીંયા જવાબ મળે છે બી એક અને
4 એ 5 2 બી 3 4 અને સી એક્સ વાય સમરેખ બિંદુઓ છે તથા એ બી બરાબર બીસી આ એ બી અને બીસી બંનેના માપ સરખા છે તો સી ના યામ શોધો મિત્રો યાદ રાખો બંને સરખા કીધા હોય ત્યારે એ બી અને બીસી આ બંને સરખા છે જો આ બંને સરખા હોય તો બી છે એ એનું મધ્ય બિંદુ બની જાય તો બી ના યામ લખીશું આપણે 3 4 સી ના યામ છે એક્સ વાય અને એ ના યામ છે 5 2 હવે આપણે મધ્ય બિંદુનું સૂત્ર લખી દઈએ બી ના યામ બરાબર એક્સ વન વત્તા એક્સ એટલે કે 5 વત્તા એક્સ ભાગ્યા 2 વાય વન વત્તા વાય ટુ એટલે 2 વત્તા વાય ભાગ્યા 2 બી ના યામ છે 3 4 બરાબર 5 વત્તા એક્સ ભાગ્યા 2 2 વત્તા વાય ભાગ્યા 2 આ 3 બરાબર આને સરખાવીએ તો 3 બરાબર 5 વત્તા એક્સ ભાગ્યા 2 4 બરાબર 2 વત્તા વાય ભાગ્યા 2 આનો આની સાથે ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય 5 વત્તા એક્સ 5 ને આ બાજુ લઈ દઈએ 6 માઇનસ 5 બરાબર એક્સ 1 બરાબર એક્સ એક્સ ની કિંમત મળી અહીંયા ગુણાકાર કરીએ 4 ગુણ્યા 2 એટલે 8 બરાબર 2 વત્તા વાય 2 ને આ બાજુ લઈ દઈએ તો 8 માઇનસ 2 બરાબર વાય 6 બરાબર વાય તો એક્સ અને વાય ની કિંમતો મળી ગઈ 1 અને વાય ની કિંમત મળી 6 તો 1 અને 6 જવાબ અહીંયા આવેલે બી 1 6 પી માઇનસ 3 1 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબ માટે લંબ પાથ ના યામ ખાલી જગ્યા છે મિત્રો અહીંયા આગળ પણ આપણે આકૃતિ દોરી દઈએ આ છે એ વાય યામ આ છે એ આપણે એક્સ યામ હવે પી માઇનસ 3 1 એટલે એ જે આ બિંદુ છે અહીંયા આગળ ચોથા ચરણની અંદર હશે આ પી માઇનસ 3 1 હવે આમાંથી આપણે લંબ દોરવાનો છે એક્સ અક્ષ ઉપર જો આપણે લંબ ઉપર અહીંયા દોરીશું તો અહીંયા આગળ જે લંબ છે એના બિંદુઓ મળશે આપણને માઇનસ 3 અને વાય એમની કિંમત 0 હશે તો માઇનસ 3 0 તો જવાબ આવે છે એ માઇનસ 3 0 એમ 0 0 એમ 4 8 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે મિત્રો આ એમ 0 0 અને અહીંયા આગળ એન 4 8 અહીંયા મધ્ય બિંદુ છે પી હવે મધ્ય બિંદુને યામ શોધવાના હોય તો પી ના યામ બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યા 2 વાય વન વત્તા વાય ટુ ભાગ્યા 2 એક્સ વનની કિંમત છે 0 એક્સ ટુની કિંમત છે 4 વાય વનની કિંમત છે 0 વાય ટુની કિંમત છે 8 સાદુરૂપ આપી દઈએ 4 ભાગ્યા 2 8 ભાગ્યા 2 4 ને 2 વડે ભાગીએ તો 2 8 ને 2 વડે ભાગીએ તો 4 જવાબ આવે છે 2 અને 4 જવાબ મળે સી આલેખ પરથી ઓ એનો વર્ગ બરાબર ખાલી જગ્યા હવે અહીંયા સમજી લો કે ઓ ના યામ હશે 0 0 તો આપણે ઓ એના વર્ગનું સૂત્ર મૂકી દઈએ એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન ની કિંમત છે 0 એક્સ ટુ ની કિંમત છે એ વાય વન ની કિંમત છે 0 વાય ટુ ની કિંમત છે બી તો અહીંયા માઇનસ એનો વર્ગ વત્તા માઇનસ બી નો વર્ગ તો ઓ એનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બી નો વર્ગ મિત્રો ખાસ ખબર રાખજો અહીંયા જવાબમાં પૂછ્યું છે ઓ એનો વર્ગ પૂછ્યો છે ઓ એ નથી પૂછ્યા ઓ એ પૂછ્યા હોત તો આ ડી આવત પણ અહીંયા જવાબ મળશે આપણને બી એટલે ઘણા વિદ્યાર્થીઓ આ દાખલામાં ઉતાવળમાં આનો વર્ગમૂળ લઈ લેતા હોય પણ અહીંયા વર્ગમૂળ લેવાનું કીધું નથી તો ઓ એનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બી નો વર્ગ એટલે અહીંયા જવાબ મળે છે આપણને બી આપેલ આકૃતિમાં લંબપાથ પી ના યામ લખો જો મિત્રો અહીંયા આગળ એમાંથી એક્સ અક્ષ ઉપરનો લંબપાથ દોર્યો છે તો અહીંયા આગળ આપણને હંમેશા એક્સની કિંમત જેટલી હોય એટલી લખી દેવાની માઇનસ 1 અને વાયની કિંમત લખી દેવાની 0 તો જવાબ મળે છે આપણને માઇનસ 1 0 એટલે ડી મિત્રો એ 3 4 બી 4 5 સી 2 3 શિરોબિંદુવાળા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ ખાલી જગ્યા છે મિત્રો આ દાખલો છે એના અંદર તમે જો એ બી અને બી સી અને એ સી મેળવશો તો આ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ મળશે એટલે સમરેખ બિંદુઓ હોય ત્યારે મધ્ય કેન્દ્ર હોય નહીં
આ પ્રશ્ન પૂછવાની અંદર ભૂલ છે, છતાં પણ આપણે મધ્ય કેન્દ્રના બિંદુઓ છે એવું ગણી અને સૂત્ર અનુસાર આપણે ગણતરી કરીએ તો મધ્ય કેન્દ્રના આ સૂત્ર કંઈક એવું આવે છે, એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી ભાગ્યા ત્રણ, વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રી ભાગ્યા ત્રણ. કિંમતો મૂકીને આપણે ગણતરી કરીએ, એક્સ વનની કિંમત છે ત્રણ, એક્સ ટુની કિંમત છે ચાર અને એક્સ થ્રીની કિંમત છે બે. તો ત્રણ વત્તા ચાર વત્તા બે ભાગ્યા ત્રણ, વાય વનની કિંમત છે ચાર, વાય ટુની કિંમત પાંચ, વાય થ્રીની કિંમત ત્રણ. તો ચાર વત્તા પાંચ વત્તા ત્રણ ભાગ્યા ત્રણ. સરવાળો કરી દઈએ, ત્રણ ને ચાર સાત, સાત ને બે નવ, નવ ભાગ્યા ત્રણ. ચાર ને પાંચ નવ વત્તા ત્રણ એટલે બાર, બાર ભાગ્યા ત્રણ. હવે નવ ને ત્રણ વડે ભાગી દઈએ તો જવાબ આવે ત્રણ, બાર ભાગ્યા ત્રણ એટલે જવાબ આવે ચાર. તો અહીં જવાબ મળે છે આપણને બી. મિત્રો, આપને આ વિડીયો ગમે તો વિડીયોની નીચેના ભાગની અંદર અહીંયા લાઇકનો સિમ્બોલ છે, ત્યાંથી આપ લાઇક કરશો અને નીચેના ભાગમાં શેરનો ઓપ્શન છે, ત્યાંથી તમે મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર ઉપર શેર કરી શકો છો. સાથે સાથે આપને આ વિડીયો કેવો લાગ્યો એના માટેનો અભિપ્રાય આપ કોમેન્ટ બોક્સની અંદર આપશો તો અમારો ઉત્સાહ વધશે. મિત્રો આવજો. મિત્રો.